અમને એવી કોઈ અપેક્ષા નહોતી કે એમ્બસી તરફથી આટલી ક્વિક અને સારી હેલ્પ મળી શકશે. અમે ફરવા ગયા હતા એકચ્યુઅલી યુએસમાં, હું અને મારા હસબન્ડ, અને લાસ વેગસમાં હોટલ રૂમમાંથી અમારો સામાન અને મારા હસબન્ડનો પાસપોર્ટ ચોરાઈ ગયો હતો. અને એ ટાઈમે ત્યાંથી અમને કોઈ લોકલ હેલ્પ નહોતી મળી. અનફોર્ચ્યુનેટલી યુએસમાં એવું આપણને આશા હોય કે ત્યાંના લોકલ પોલીસને બધું હેલ્પ કરશે, પણ એમની કોઈ હેલ્પ નહોતી મળી. ત્યારે એક અમારા ફ્રેન્ડ છે કુમાર મનીષ, એમણે અમારા બિહાફ ઉપર સુષ્માજીને ટ્વીટ કર્યું, ને સુષ્માજીએ એ અમારી ટ્વીટ એમણે લાઈક પણ કરી હતી. અને એ ટ્વીટના આધારે અમને બધી જગ્યાએ જ્યાં એમ્બસીમાં કોન્ટેક્ટ કરી અને અમને પાસપોર્ટ, લગભગ ન્યૂયોર્ક એમ્બસીમાં મેં અપ્લાય કર્યો સવારે, ને 3-4 કલાકમાં અમને પાસપોર્ટ સાંજે મળી ગયો. તો એ ક્વિક હેલ્પ જે અમને મળી અને એ એમના અપ્રોચ અને એ ટ્વીટના કારણે જ મળી હતી. અધરવાઇઝ આટલા મોટા દેશમાં ક્યાં જવું પહેલાં તો એ જ ના સમજાય. મારી સિવાય આવા ઘણાને અનુભવ થયા હશે, બધાને જ આવી હેલ્પ મળી છે. તો ઇટ મીન્સ કે એમનામાં એવી ભાવના છે હતી કે કેવી રીતે બીજાના દર્દ એ સમજીને એને એમાંથી બહાર એ પોતે લાવી શકે. પોલિટિકલ લીડરને આટલા આવી ઇમોટિવ હોવા એ બહુ સારી વાત છે, જે અનફોર્ચ્યુનેટલી બધા નથી હોતા. સૌથી પહેલાં તો એમ્પથી. સેકન્ડલી હમ્બલનેસ, બીકોઝ કોઈને ના ગમે કે તમે આમ લીડર થઈને ફરો અને તમે આમ બોસિઝમ દેખાડો. એવરી વન વોન્ટ્સ અ લીડર કે જે હમ્બલ હોય, એમને અપ્રોચેબલ હોય.